નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષયની પ્રકરણ નંબર 10 માપન, લેક્ચર નંબર 1 માપનમાં લેક્ચર નંબર 1 માપન એટલે શું. સ્વાધ્યાય 10 માપનમાં આપણે બે શબ્દો ઉપર શીખવાનું છે. કયા કયા શબ્દ? તો પહેલો રહેશે પરિમિતિ એટલે શું, અને બીજો ક્ષેત્રફળ એટલે શું. તો બે શબ્દ જે મહત્વના છે માપન સ્વાધ્યાય, એ ક્યાં ક્યાં છે? પરિમિતિ અને ક્ષેત્રફળ. તો પહેલા આપણે કેને સમાપ્ત કરીશું? પરિમિતિ સમાપ્ત કરીશું. પરિમિતિ એટલે શું? પહેલો સવાલ એ છે કે પરિમિતિ એટલે શું. તમે આગળના ધોરણમાં એટલે કે ધોરણ 5 માં પરિમિતિ વિશે ભણી ગયા છો, તમારે પરિમિતિના દાખલા પણ આવતા. તો પરિમિતિની વ્યાખ્યા આપણે શું, પરિમિતિ કોને કહેવાય? તો પરિમિતિ એટલે એવું કે કોઈ પણ બંધ આકૃતિ, કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના લંબાઈના માપની લંબાઈનો સરવાળો, ગમે તે આકૃતિ હોય, બંધ આકૃતિ હોવી જોઈએ, કોઈ પણ એક બંધ આકૃતિની બધી બાજુની માપનો સરવાળો, એટલે તે આકૃતિની પરિમિતિ કહેવામાં આવે છે. આનું માપ 4 છે, 5, 6 અને 7 આ રીતે છે. તો બંધ આકૃતિ છે. હવે આની પરિમિતિ મારે શોધવી હોય તો શું કરવાનું? આપેલી બંધ આકૃતિની બધી બાજુઓની લંબાઈના માપનો સરવાળો, આપેલી બંધ આકૃતિની બધી બાજુઓના માપની લંબાઈનો સરવાળો. પરિમિતિ બરાબર બે બાજુ કેટલી છે? 4 પ્લસ 5 22 મીટર, એટલે કે આપેલી બંધ આકૃતિની પરિમિતિ 22 મીટર છે. ટૂંકમાં પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપની લંબાઈનો સરવાળો કરવાથી પરિમિતિ મળે છે. થોડા ઉદાહરણ જોઈએ પરિમિતિના. તો આપેલી આકૃતિની પરિમિતિ શોધો. બે આકૃતિ આગળ છે, A અને B, બંનેની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ એટલે તમને ખબર છે કે આપેલી આકૃતિનો બધી બાજુની માપનો સરવાળો. તો પરિમિતિ બરાબર પહેલી બાજુ કેટલી છે? 40. 40 પ્લસ બીજી બાજુ આમ જાય તો 10, ત્રીજી બાજુ 40, ચોથી બાજુ પ્લસ 10, અને આ બાજુ તો આપણે લઈ લીધી 40 10 40 10. ચાર બાજુ થઈ ગઈ, 1 2 3 4. બધાનો સરવાળો કરવાનો છે. 40 ને 10 50, 50 ને 40 90, 90 ને 10 100. ચારે બાજુનો સરવાળો શું થયો? 100. અને પાછળ એકમ આવશે સેન્ટીમીટર. શું કામ મીટર નો લખ્યો એકમ? કેમ કે આપેલી આકૃતિ છે એની પાછળ એકમ સેન્ટીમીટર આપેલ છે. પરિમિતિનો એકમ પણ આપણે શું લખવાનો? જે લંબાઈ આકૃતિની હોય એનો જ એકમ આપણે જવાબમાં લખવાનો થશે. એનું શું થશે? 100 સેન્ટીમીટર. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ. એ ચાર બાજુના માપ આપ્યા છે, 5 સેમી, 5 5 અને 5. ચારે બાજુના માપ કેવા છે? સરખા, એટલે ચોરસ હશે. કેમ કે ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી. અને આ ઉદાહરણમાં જોયું કે સામસામેની બાજુ સરખી હતી, બે બાજુ સરખી હતી, પણ કેવી? સામસામેની. તો આ શું હશે? લંબચોરસ. અને આ હશે ચોરસ. તો પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો, પહેલી બાજુ 5 પ્લસ બીજી 5 પ્લસ ત્રીજી 5 પ્લસ ચોથી 5. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20 સેન્ટીમીટર. આપેલી આકૃતિની પરિમિતિ 20 સેન્ટીમીટર છે. ત્યારબાદ આગળ પરિમિતિમાં જોઈએ. એક આકૃતિ આપેલ છે, બંધ આકૃતિ છે. તો આપેલી આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિ
બરાબર અમને ખબર છે પરિમિતિ એટલે આ પહેલી આકૃતિની બધી બાજુઓ સરવાળો તો આપણે એક સમયે ચાલુ કરશું આયાથી આપણે ચાલુ કરશું એટલે યાદ રહે કેટલી બાજુઓ આપણે લીધું પહેલા શું આવશે 1 બીજી બાજુ 3 ફરી 3 પછી ફરી પાછો s 3 3 બંને કરાય કે ફરી પાછો 1 3 प्लस वरी आउट से टॉन बीमा टॉन प्लस टॉन वरी आउट से प्लस प्लस ए प्लस टॉन प्लस टॉन अब आये तो आ लीजिए तो आये तो चार बीमा जो पहला टॉन बीमा हो चुकी है एक पांच बीमा तो चार पांच छः सात आठ आठ बार करा लीजिए छः एक दो तीन चार पांच छः सात आठ आठ बार करा लीजिए एक के क्यों आ रहा एक बे तन અને આ ચોથી બાજુ તો બધી બાજુનો સરવાળો કરી બધી બાજુ કેમાં છે સેન્ટીમીટરમાં છે જો કેવો આવશે સેન્ટીમીટરમાં સરવાળો કરી તો 3 ને 1 4 4 ને 3 7 8 8 ને 3 11 11 ને 3 14 15 15 ને 3 18 18 ને 3 19 20 21 21 ને 1 22 22 ને 3 25 25 ને 3 28 પાછળ એકમ શું આવશે સેન્ટીમીટર ગમે તેવી આકૃતિ આપેલી હોય તો શું કરવાનું પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો ત્યારબાદ પરિમિતિમાં વધુ એક એક્ઝામ્પલ જોઈએ કે આપેલી બંધ આકૃતિની પરિમિતિ શોધો બધી બાજુના માપાય પાછળ 100 મીટર 120 મીટર 90 મીટર 45 મીટર 60 મીટર અને 80 મીટર પહેલી બાજુ નામ કર્યા ખબર પડે પહેલી બાજુ બીજી ત્રીજી ચાર પાંચ નંબર અને છે એટલે 6 નંબર બધી બાજુનો સરવાળો આપણે કરીએ તો શું મળશે આપેલી આકૃતિની પરિમિતિ તો આકૃતિની પરિમિતિ બરાબર પહેલી બાજુ કી છે 100 મીટર તો જવાબ શું છે 100 પ્લસ બીજી બાજુ તરફ જઈએ તો 120 પ્લસ ત્રીજી બાજુ એટલે 90 ત્રીજી બાજુ એટલે 90 પ્લસ ચોથી બાજુ એટલે 45 પછી 60 45 પ્લસ 60 અને છેલ્લી બાજુ છે 80 અને 100 તો આવી ગઈ પહેલા છઠ્ઠી બાજુ એટલે 80 પ્લસ 80 તો આ બધી બાજુ આપણે છે 6 6 બાજુનો શું કરવાનો સરવાળો બધી બાજુનો સરવાળો કરશો તો જવાબ આવશે 495 અને એકમ શું આવશે પાછળ મીટર હવે આ બધી બાજુનો આપણે સરવાળો એક પછી કરીએ પહેલી બાજુ શું હતી 100 120 પ્લસ 90 પ્લસ 45 પ્લસ 60 પ્લસ 80 0 0 0 0 ને 5 5 0 0 9 આવશે 5 કાઈ વિદા આવતી નથી 9 ને 2 11 11 ને 4 15 15 ને 6 21 21 ને 8 29 નો 9 વધી આવી 2 2 ને 1 3 3 ને 1 4 આ બધી બાજુનો સરવાળો થશે 495 અને બધી બાજુનો એકમ મીટર માત્ર પાછળ શું લખશો 495 મીટર એટલે કે આપેલી આકૃતિની પરિમિતિ 495 મીટર છે તો વિદ્યાર્થી મિત્રો આજે પરિમિતિ એટલે માપનમાં પહેલો ટોપિક પરિમિતિ હતો એમાં આજે આપણે હોમવર્કમાં આપીએ કે નીચે આપેલી આકૃતિ જે છે 1 2 3 અને 4 એની પરિમિતિ શોધો આપણે જે આપણે એક્ઝામ્પલ કરાયા એવી રીતે શોધવાનું છે તમારે અત્યારે આકૃતિ ઉપર કાંઈ ધ્યાન આપવાનું નથી કે લંબચોરસ છે ચોરસ છે ત્રિકોણ છે કે ષટ્કોણ છે એ આકૃતિ ઉપર ધ્યાન આપવાનું નથી તમારે પરિમિતિ કેવી રીતે શોધવાની કે સૂત્ર મૂક દેવાનું પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો જેટલી બાજુ આપે છે એ બધી બાજુનો સરવાળો ચાર બાજુ હોય તો ચાર બાજુનો સરવાળો ચાર હોય તો ચાર ત્રણ હોય તો ત્રણ અને 4 તો 5 હોય તો 5 બધી બાજુનો સરવાળો પાછળ એકમ મૂકવામાં ખાસ ધ્યાન રાખો બધા એકમ મીટરમાં હોય તો મીટરમાં બધા એકમ સેન્ટીમીટરમાં હોય
તો પાછળનો પરિમિતિનો એકમ સેન્ટીમીટર અથવા મીટર હોય તો મીટર.